જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજથી હું તમારા માટે એક લેક્ચર સિરીઝ લઈને આવ્યો છું. આ છે લેક્ચર નંબર 1. કઈ પરીક્ષા માટે? તો ગુજરાત હાઈકોર્ટનું જે આસિસ્ટન્ટ ક્લાર્કની પરીક્ષા છે એના માટે આ વિડીયો સિરીઝ શરૂ કરી છે. આપનો સાથ સહકાર રહેશે તો એક્ઝામ સુધી કન્ટિન્યુઅસલી જે સિલેબસને લગતા વિડીયો આપના માટે બનાવતો રહીશ. અને તમે પ્રિલિમના સિલેબસમાં એક ટોપિક જોયો હશે, સ્પોર્ટ્સ. તો આપણે આ સ્પોર્ટ્સના ટોપિકથી આજે શરૂ કરવા જઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ. આગળ વધુ એ પહેલાં વિડીયોની PDF ફાઇલ માટે તમે ફેસબુક પેજ કાં તો પછી મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જ્યાં હું ડેઇલી PDF શેર કરતો હોઉં છું. ગુજરાત હાઈકોર્ટની જ્યારે પરીક્ષા આપવા જતા હોય આપણે, ત્યારે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષે થયેલી છે એ તો આપણને ખબર હોવી જોઈએ. કેમ ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? તો આપણને ખબર છે, ગુજરાત જે છે એ મહારાષ્ટ્રમાંની અંદર આવતું હતું. 1 મે 1960 બે રાજ્ય અલગ થાય છે, મહારાષ્ટ્ર અને ગુજરાત. બહુ મોટી લાંબી ચળવળ ચાલે છે અને એના પછી એ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવે છે. એટલે કે 1 મે 1960 રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવે છે અને આ જ તારીખે એટલે કે 1 મે 1960 રોજ ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવે છે. હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટનું અત્યાર હાલનું આ નવીનતમ બિલ્ડિંગ તમે જુઓ છો, પરંતુ શું એ વખતે પણ આ બિલ્ડિંગ અસ્તિત્વમાં હતું? ના. તો ગુજરાત 1 મે 1960 રોજ ગુજરાત હાઈકોર્ટ જે છે એને પોતાનું કાર્ય કઈ જગ્યાએથી શરૂ કર્યું હતું? આકાશવાણી નવરંગપુરા અમદાવાદ ખાતેથી પોતાનું કાર્ય શરૂ કર્યું હતું. પછી નવા બિલ્ડિંગમાં શિફ્ટિંગ ક્યારે થયું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો 16 જાન્યુઆરી 1999, યાદ રાખજો, 16 જાન્યુઆરી 1999 હાઈકોર્ટનું જે નવું બિલ્ડિંગ છે જૂના બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યું. 16 અમદાવાદ. ક્યાં આવેલું છે નવું બિલ્ડિંગ? 16 અમદાવાદ. હવે વાત કરીએ કે આપણું જે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના થઈ, તો પહેલા મુખ્ય જજ કોણ હતા? મુખ્ય જજ કોણ હતા? ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત કોણ હતા? ઇંગ્લિશમાં કહીએ તો ફર્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતનું નામ પૂછાય તમને તો શું આવશે? જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. શું નામ આવશે? જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. આ છે જેમનું ડેટ ઓફ બર્થની વાત કરીએ તો 1/1/1901. હવે ગુજરાત રાજ્યનું 1 મે 1960 રોજ ગુજરાત રાજ્યના તે મુખ્ય જજ તરીકે ચૂંટાઈ આવ્યા હાઈકોર્ટના અને એમણે 25/1/1961 સુધી તે બન્યા રહ્યા. એના પછી બીજા નંબરના પણ જે જજ આવ્યા એ પણ ખાસ યાદ રાખજો, કારણ કે પહેલાં બે પૂછાતા હોય છે. ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ કાંતિલાલ ઠાકોરદાસ દેસાઈ. કોણ છે? કાંતિલાલ ઠાકોરદાસ દેસાઈ એ બીજા જજ, મુખ્ય જજ હતા, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, સેકન્ડ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ. તો ફર્સ્ટનું નામ પૂછે તો શું આવશે ફ્રેન્ડ્સ? જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. બીજાનું નામ પૂછે તો શું જવાબ આવશે? કાંતિલાલ ઠાકોરદાસ દેસાઈ. અને અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, હુ ઇઝ ધ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ રિસન્ટલી? તો રિસન્ટલી નામ આવશે આર સુભાષ રેડ્ડી. શું આવશે? આર સુભાષ રેડ્ડી નામ આવશે. આર સુભાષ રેડ્ડી. એમણે ક્યારે ચીફ જસ્ટિસનો હોદ્દો સંભાળ્યો ગુજરાત હાઈકોર્ટની અંદર? તો 13 ફેબ્રુઆરી 2016 રોજ એમણે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેનો હોદ્દો સંભાળ્યો. એ જ્યારે ચીફ જસ્ટિસ બન્યા અને એમનું રિટાયરમેન્ટ ક્યારે થવાનું છે? 2019 થવાનું છે. ચીફ જસ્ટિસ બન્યા એ પહેલાં એ જજ હતા માત્ર હૈદરાબાદ કોર્ટની, જ્યુડિકેચર એટ હૈદરાબાદ ખાતે. તો હવે આપણે મેઇન સ્પોર્ટના ટોપિક પર આવી જઈએ, સ્પોર્ટ્સ એન્ડ ટ્રોફીઝ પર આપણે આવી જઈએ. તો આપણો ટોપિક શરૂ થાય છે. સૌથી પહેલાં હું વાત કરીશ બેડમિન્ટન. તમે આ બધું ફૂલ રેકેટ તો તમે ઘણા બધા રમ્યા હશો. સાયના નેહવાલનું નામ તો તમે સાંભળ્યું હશે, પીવી સિંધુનું નામ પણ સાંભળ્યું હશે, શ્રીકાંત કિદામ્બીનું નામ પણ સાંભળ્યું હશે, ફુલેલા ગોપીચંદ જે અત્યારે હાલ કોચ છે જે બહુ ચર્ચામાં છે, ગુજરાતની અંદર એકેડમી પણ સ્થાપવા જઈ રહ્યા છે, ગુજરાતની અંદર ઘણું બધું કાર્ય. ફુલેલા ગોપીચંદ હાલમાં ગુજરાત સાથે ઘણી રીતે જોડાયેલા છે, ત્યારે એને સાથે સંકળાયેલા કેટલાક કપ ઇમ્પોર્ટન્ટ છે. એક તો મલેશિયન ઓપન, સોફિયા કપ, બે કપ તમારે ખાસ મગજમાં રાખવાના છે. એક થોમસ કપ જે છે
એ પુરુષો માટે છે માત્ર, અને ઉબેર કપ જે છે એ માત્ર મહિલાઓ માટે છે. તો આ પણ આપણા મગજની અંદર ફિક્સ હોવું જોઈએ. કોનિકા કપ એ પણ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલો છે. અમૃત દિવાન કપ બેડમિન્ટન સાથે, એશિયા કપ, ચદ્દા કપ, યુરોપિયન કપ, હરિલેલા કપ, ઇબ્રાહિમ રહીમતલ્લા ચેલેન્જર કપ અને કિટીકારા કપ આ બધા જ જે છે બેડમિન્ટન ઓપન સાથે સંકળાયેલા છે. ક્રિકેટની રમત સાથે સંકળાયેલી કેટલીક ટ્રોફીઓ અને કપની વાત કરીએ તો એસિસ કપ હાલમાં બહુ આપણને ખબર હોય તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખાસ ચાલતી હોય છે. એશિયા કપ, સીકે નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે તો ક્રિકેટ સાથે. દિયોદર ટ્રોફી ક્રિકેટની રમત સાથે, દુલીપ ટ્રોફી ક્રિકેટની રમત સાથે, ગાવસ્કર બોર્ડર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય છે, જીડી બિરલા ટ્રોફી, જીલેટ કપ. કદાચ મને આની અંદર કન્ફ્યુઝન છે, જો આની અંદર ક્યાંક ભૂલચૂક હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આઈસીસી વર્લ્ડ કપ, ઈરાની ટ્રોફી, જવાહરલાલ નેહરુ કપ, રાણી ઝાંસી ટ્રોફી, રણજી ટ્રોફી, રોહિન્ટન બાર્સિયા ટ્રોફી, આ બધી રમતો ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે. ફૂટબોલની રમત સાથે વાત કરીશું તો બંદોડકર ટ્રોફી, બંદોડકર ટ્રોફી, બીસી રાજ ટ્રોફી જેને નેશનલ ચેમ્પિયનશિપ પણ કહેવામાં આવે છે, બીસી રાજ ટ્રોફી, કન્ફેડરેશન કપ, ડીસીએમ ટ્રોફી, દુરાન્ડ કપ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફિફા વર્લ્ડ કપ જે અત્યારે હાલ ચાલી રહ્યો છે રશિયા ખાતે 2018ની અંદર. આના પહેલાં ક્યાં યોજાયો હતો? 2018 પહેલાં ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કઈ જગ્યાએ થયું હતું એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. 2014માં થયું હતું, એ વખતે જર્મની ચેમ્પિયન બન્યું હતું, એ કઈ જગ્યાએ યોજાયું હતું? ફિફા વર્લ્ડ કપ, જુલ્સ રેમેટ ટ્રોફી, આઈએફએ શિલ્ડ, કલિંગા કપ આ સુપર ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે, મર્ડેકા કપ, રોવર્સ કપ, સંતોષ ટ્રોફી જેનું આયોજન ગુજરાતમાં થયેલું છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, સીઝર્સ કપ, સર આશુતોષ મુખર્જી ટ્રોફી, સુબ્રતો કપ, ટોડ મેમોરિયલ ટ્રોફી, યુએફા ચેમ્પિયનશિપ લીગ અને વિટ્ટલ ટ્રોફી. કઈ? વિટ્ટલ ટ્રોફી એ ફૂટબોલની રમત સાથે સંકળાયેલું છે. ગોલ્ફની વાત કરીએ તો અગસ્ટા માસ્ટર એ ગોલ્ફ સાથે સંકળાયેલું છે, બ્રિટિશ ઓપન એ પણ ગોલ્ફ સાથે સંકળાયેલું છે, યુએસ માસ્ટર્સ ટ્રોફી એ પણ ગોલ્ફની રમત સાથે સંકળાયેલું છે. હોકીની રમતમાં મેન તો આગા ખાન કપ, ધ્યાનચંદ ટ્રોફી, સુલતાન અજલાન શાહ કપ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે હું ડિટેલમાં પણ જેટલા પણ કપ ઇમ્પોર્ટન્ટ છે એ બધા જ કપ વિશે પણ આપણે છેલ્લે કોણ ચેમ્પિયન બનેલું છે એ પણ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો મહારાજા રણજીતસિંહ ગોલ્ડ કપ, મુરુગપ્પા ગોલ્ડ કપ, નેહરુ ટ્રોફી, સિંધિયા ગોલ્ડ કપ, વેલિંગ્ટન કપ આ બધા હોકીની રમત સાથે સંકળાયેલા છે. હોર્સ રેસિંગની વાત કરીએ તો ડર્બી કયું છે? ડર્બી કપ. અને બીજું આ વેલિંગ્ટન ટ્રોફી ખાસ યાદ રાખજો, રોવિંગ. રોવિંગનો મતલબ શું થાય છે? આ જે કેનેડાની ટીમ તમને દેખાઈ રહી છે એ રોવિંગ એટલે કે નાવડી સ્પર્ધા, નાવડી દોડ સ્પર્ધા. લોન ટેનિસની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન, બીએનપી પરિબાસ, ડેવિસ કપ, હેન્કન કપ, ફ્રેન્ચ ઓપન, યુએસ ઓપન, વિબલ્ડન આ બધા જ જે છે લોન ટેનિસ સાથે સંકળાયેલા છે. ટેબલ ટેનિસની વાત કરીએ તો બામા બેલાક કપ કયું છે? બામા બેલાક કપ ટેબલ ટેનિસ તમને દેખાઈ રહ્યું છે અહીંયા. ત્રાવણકોર કપ માત્ર ને માત્ર આ મહિલાઓ માટેનું છે, યાદ રાખજો. ટેબલ ટેનિસ જે છે ત્રાવણકોર કપ મહિલાઓ માટેનું અને સ્વાતલિંગ કપ માત્ર પુરુષો માટે. તો ફ્રેન્ડ આ હતો ફર્સ્ટ વિડીયો. સેકન્ડ વિડીયોની અંદર ધીરે ધીરે આપણે પિકઅપ પકડા જઈ જશે એમ થોડો થોડો વિડીયોને થોડા લાંબા બનાવવાનો પ્રયત્ન કરતો જઈશ. ફ્રેન્ડ્સ આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવતા રહેજો, જેથી કરીને મને ખ્યાલ આવતું રહે કે આપણે જે રસ્તા ઉપર રસ્તો પકડ્યો છે એ રસ્તો આપણા જે મેઇન ડેસ્ટિનેશન પર પહોંચશે કે નહીં એ પણ આપણને ખબર હંમેશા હોવી જોઈએ. બીજી અગત્યની વસ્તુ, એક તમને ખાસ ઇન્સ્ટ્રક્શન મારે જે આપવાની છે, તમારે મેઇન વસ્તુ મેન્સ એક્ઝામ માટે વર્ડ અને એક્સેલ, જે પણ મિત્રો અત્યારથી વર્ડ અને એક્સેલ વિશે જેટલું પણ ડિટેલમાં વાંચવા મળતું હોય એટલું વાંચજો. હું તો પ્રયત્ન કરીશ વિડીયો બનાવવાનો, પણ તમે પણ વાંચવાનો પ્રયત્ન કરજો. ફ્રેન્ડ્સ પોતાની મહેનત એ પોતાની હોય છે, એ વસ્તુને ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, ગુજરાતી વ્યાકરણ બહુ જ મજબૂત કરવું પડશે તમારે. આ પરીક્ષામાં સૌથી અગત્યની વસ્તુ છે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ. આ બંને લેંગ્વેજ પર ખાસ ફોકસ છે, એટલે ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ ગ્રામર આ બંનેને જેટલું બને એટલું વધારે મજબૂત કરજો ફ્રેન્ડ્સ.
રોજે રોજ આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, જે આવનારી પરીક્ષામાં મદદરૂપ થશે. આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, પાછળથી એવું ના થાય કે તમને પસ્તાવો થાય કે ગુજરાતી વ્યાકરણ ને ઇંગ્લિશ ગ્રામર ન કર્યું અને અમે રહી ગયા. તો ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ વ્યાકરણ કરશો તો જ આ એક્ઝામની અંદર સૌથી સરસ સફળતા પ્રાપ્ત થશે. ઇંગ્લિશની અંદર વાત કરું લેંગ્વેજની અંદર, તો યાદ રાખજો આ શબ્દનું એડજેક્ટિવ શું થશે, આ શબ્દનું નાઉન ફોર્મ શું થશે. આવા જે પ્રશ્નો પૂછાતા હોય છે એ વોકેબ્યુલરીથી મજબૂત થઈ શકે છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ઇંગ્લિશની અંદર સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સ, આ બધા જે છે, આ ઇડિયમ્સ, ફ્રેસીસ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, આ બધું પૂછાશે ફ્રેન્ડ્સ. ઇંગ્લિશ લેંગ્વેજ હોય તો આ બધું પહેલાં પૂછાય, કોમ્પ્રિહેન્શન પૂછાશે. મેન્સ એક્ઝામની વાત કરી રહ્યો છું, આ મેન્સ એક્ઝામમાં આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તેનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. અને જેટલું બને એટલું ગુજરાતી વ્યાકરણ મજબૂત કરતા રહેજો ફ્રેન્ડ્સ, એકદમ મજબૂત. એટલે કે ઊંઘમાંથી ઉઠાડીને તમને કોઈ પૂછે ને તો પણ તમને ગુજરાતી વ્યાકરણમાં બહુ સારી રીતે આવડવું જોઈએ એ વસ્તુ.